પોરબંદર દીવ મુંબઈ વચ્ચે ચાલતી જેટ એરવેઝની એકમાત્ર ફ્લાઇટ આગામી દિવસોમાં બંધ કરવાની હિલચાલને પગલે વિરોધનો વંટોળ ઉઠ્યો છે અને આ સેવા યથાવત રાખવાની માંગ ઉઠી છે. પોરબંદરમાં છેલ્લા 16 વર્ષથી પોરબંદર દીવ મુંબઈ જેટ એરવેઝની સેવા ચાલી રહી છે, તે આગામી 26 માર્ચથી બંધ કરવામાં આવશે તેવી હિલચાલ શરૂ થઈ છે, જેનો ચેમ્બર ઓફ કોમર્સે વિરોધ કર્યો છે. અને એવું પણ જણાવ્યું હતું કે ગાંધી જન્મસ્થળ હોવાને કારણે વિદેશ પર્યટકો પોરબંદરની મુલાકાતે આવતા હોય છે, ત્યારે પર્યટકો માટે આ વિમાન સેવા મહત્વની બની રહે છે. અને પોરબંદરથી માત્ર એક જ જેટ એરવેઝની વિમાન સેવા મળી રહી છે, તે પણ બંધ કરવાની હિલચાલથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન એરપોર્ટના બિલ્ડિંગનું નિર્માણ કર્યા બાદ વધુ ફ્લાઇટો શરૂ કરવાને બદલે વર્ષોથી જેટ એરવેઝની પોરબંદર મુંબઈ વચ્ચેની વિમાન સેવા બંધ કરવાની હિલચાલ થઈ રહી છે, ત્યારે આ સેવા યથાવત રાખવાની માંગ ઉઠી છે. પોરબંદરના એરપોર્ટની લંબાઈ ઓછી હોવાને કારણે મોટા બ્લોઇંગ પ્લેન ઉતારી શકાય તેમ નથી, ત્યારે જેટ એરવેઝનું આ નાનું પ્લેન એકમાત્ર એરપોર્ટનો વિકલ્પ છે. અને મુંબઈથી અન્ય કનેક્શન મળે તેમ હોય ત્યારે જેટ એરવેઝની સેવા યથાવત રહે તેવી માંગ ચેમ્બર ઓફ કોમર્સ કરી છે. અમને થોડા દિવસ એટલે 4-5 દિવસ પહેલા એક માહિતી મળી હતી કે પોરબંદર બોમ્બે જે જેટ એરવેઝનું ફ્લાઇટ છે એ 26 માર્ચથી બંધ થઈ છે. તો આ બાબતે અમે કેન્દ્ર લેવલે તેમજ સાંસદ શ્રી આપણા વિઠ્ઠલભાઈ રાદડિયા અને ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખીરેને રજૂઆત કરી છે કે આપણું પોરબંદર બોમ્બેનું એક જ ફ્લાઇટ છે, જે દેશ વિદેશથી આવતા મુસાફરો તેમજ ધંધાના કારણે કોઈ પણ જતા બિઝનેસમેનો જે કોઈ પણ હોય છે એમના માટે અને કોઈ પણ ગમે ત્યારે કોઈ પણ દવાખાના ગમે ઇમરજન્સીમાં જવું હોય ત્યારે એક જ ફ્લાઇટ છે પોરબંદરથી બોમ્બે જવા માટેની. તો આ ફ્લાઇટ બંધ ન થવી જોઈએ અને અમે આ પ્રમાણે એર ઇન્ડિયામાં પણ રજૂઆત કરેલી છે કે પોરબંદર એક પર્યટક ગામ છે અને અહીંયા દેશ વિદેશના લોકો ગાંધીજીની જન્મભૂમિ ન હોવાથી અને દરિયા કિનારો પણ હોવાથી અને આજુબાજુના ગામડાના વિસ્તારો પણ એનઆરઆઈને લગતી ફ્લાઇટ લાગુ પડતી છે. તો એર ઇન્ડિયાની પણ એક ફ્લાઇટ ચાલુ કરવી જોઈએ એક રજૂઆત કરેલી હતી અને જેટ એરવેઝને પણ એક વિનંતી કરી છે કે આ ફ્લાઇટ આપ બંધ ન કરવી, જે 26 માર્ચે આ બંધ કરવાની જે અવતાર ચાલુ છે એ બંધ ન કરવી જોઈએ અને 26 માર્ચે ચાલુ રહે એ માટેની અમે રજૂઆત કરી છે અને ભવિષ્યના દિવસોમાં ફ્લાઇટ બંધ ન થાય એવી અમે રજૂઆત કરેલી. સિદ્ધાર્થ ગુદ્દેનો રિપોર્ટ, SI News પોરબંદર.